હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આલ્ફા વિદ્યા સંકુલના જબરજસ્ત એવા ડિજિટલ પ્લેટફોર્મની અંદર. તો આજે આપણે ફરીથી મળીએ છીએ, એની અંદર આપણે વાત કરવાની છે ફિઝિક્સ સબ્જેક્ટની ચેપ્ટર નંબર 13 ગતિવાદ ફન વિથ લર્ન સેશન વિથ આરકે સર. તો આપ સર્વેનું અગેન હાર્દિક સ્વાગત છે. અને આપણે આજની ચર્ચામાં જે લાસ્ટ લેક્ચરની માહિતી હતી ત્યાંથી વિદ્યાર્થી મિત્રો આગળ વધવાની વાત આવે તો લાસ્ટ લેક્ચરમાં આપણે આટલી વસ્તુ જોઈ ગયા હોય એ ક્વિકલી તમને કહી દઉં. લાસ્ટ લેક્ચરમાં જે ટોપિક હતું એ હતું વિદ્યાર્થી મિત્રો સરેરાશ સુરેખ ગતિ ઉર્જા. તો ટોટલ આના કેટલા સમીકરણો મેળવેલા હતા? ચલો ચલો ફટાકથી કમેન્ટ કરો ભાઈ. આજના દિવસની શરૂઆતની કમેન્ટ છે એ શરૂઆતની કમેન્ટ જબરજસ્ત હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. કેટલા સમીકરણ મેળવેલા હતા? સરેરાશ સુરેખ ગતિ ઉર્જા માટે આપણે ટોટલ કેટલા સમીકરણની વાત કરેલી હતી? તો ડેફિનેટલી તમારા બધાનો આન્સર મને દેખાય છે એ રીતે ત્રણ સમીકરણની વાત કરેલી હતી. અને ખબર જ હોય આપણે વાત જ હતી ને ટનટનાટન બોસ. તો આ ત્રણ વસ્તુ કઈ કઈ હતી? તો કે તમે આ સમીકરણ એક દળ મતલબ એક અણુ માટે, દળ તો ત્રણ અલગ અલગ હતા પણ એ દળ કોના કોના હતા? તો કે એક અણુ માટેનું દળ હતું. પછી વિદ્યાર્થી મિત્રો એક મોલ વાયુ માટેનું દળ હતું. પછી વિદ્યાર્થી મિત્રો તમે કન્સિડર કરો તો મ્યુ મોલ વાયુ માટેનું દળ હતું, રાઈટ? ઓકે, ચલો સમીકરણ આના કન્સિડર કરીએ. તો સૌથી પહેલા આનું દળ મને દર્શાવો. ચલો આનું દળ કહેવાય સ્મોલ એમ, આનું દળ કહેવાય વિદ્યાર્થી મિત્રો એમ ઓ, અને આનું દળ કહેવાય કેપિટલ એમ, રાઈટ? ઓકે, ચલો. પછી આની સરેરાશ સરેખ જે ગતિ ઉર્જા હતી એના આવા સમીકરણ હતા હાફ એમ વી સ્ક્વેર, પણ આપણી સ્ટાઇલમાં કહીએ તો યોવી સ્ક્વેર, વેરી ગુડ. ચલો આ જગ્યાએ હતું હાફ એમ ઓ વી સ્ક્વેર, પણ આપણી સ્ટાઇલમાં કહીએ તો યોવી સ્ક્વેર, વેરી ગુડ. ચલો અહીંયા 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 હાફ એમ વી સ્ક્વેર, પણ આપણી સ્ટાઇલમાં કહીએ તો યોવી સ્ક્વેર. શું કામ એ નતું? ઘણા બધા અણુઓ હોય તો આપણે સરેરાશ ઝડપ કન્સિડર કરવી પડે, રાઈટ? ઓકે, ચલો હવે આના સમીકરણો આપણને કંઈક આવા મળેલા હતા. આનું સમીકરણ યાદ કરો મળેલું હતું 3/2 KBT. આનું સમીકરણ યાદ કરો મળેલું હતું 3/2 RT. અને આનું સમીકરણ યાદ કરો વિદ્યાર્થી મિત્રો મળેલું હતું 3/2 PV. અને PV બરાબર તમે કન્સિડર કરતા હતા μRT. તો આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ, આટલી વસ્તુ મગજની અંદર તમારે ફિટ થયેલી હોવી જોઈએ, પછી જ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધી શકીએ. તો સૌથી પહેલા આજના દિવસની જે D3 કમેન્ટ છે એ આ વસ્તુ ક્લિયર છે? આ ત્રણે ત્રણ વિદ્યાર્થી મિત્રો વસ્તુ તમારા માઇન્ડની અંદર ક્લિયર છે? સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2, સમીકરણ નંબર 3, એટલે કે D1, D2 અને D3. તો D3 કમેન્ટ મને ફટાકથી પૂર જોશમાં દેખાવી જોઈએ કે જેથી કરીને ખબર પડે કે આ વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર છે, બરાબર છે, ડન છે, પરફેક્ટ છે, ક્લિયર છે અને દેખાય જ રહ્યું છે. જબરજસ્ત એવો તમારો રિસ્પોન્સ છે D3માં, મતલબ આટલી વસ્તુ તમને ખબર છે. હવે આ સમીકરણમાંથી કયું સમીકરણ સિલેક્ટ કરવું એ કેમ ખબર પડે? તો કે ભાઈ જે ક્વેશ્ચન પૂછેલો છે એમાં એક અણુ કીધેલો છે, એક મોલ વાયુ કીધેલો છે, મ્યુ મોલ વાયુ કીધેલો છે, એના ઉપરથી તમને ખબર પડે વિદ્યાર્થી મિત્રો કે પહેલું સમીકરણ કન્સિડર કરવું, બીજું સમીકરણ કન્સિડર કરવું કે ત્રીજું સમીકરણ કન્સિડર કરવું. તો ચલો જોઈએ, તમારી જ એક નાની એવી એક્ઝામ લઈ લઈએ, ખબર પડે છે કે નહીં તમને. આ ત્રણે ત્રણ સમીકરણ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, 3/2 KBT, 3/2 RT અને 3/2 μRT. આમ તો કેવા જ આવતો, કારણ કે તમને ખબર છે આની અંદર જરૂરી વસ્તુ તાપમાન તમને એ આપે એટલે તમારું કામ થઈ ગયું, ડન? ઓકે, ચલો. તો હવે નેક્સ્ટ આપણે એક દાખલો કન્સિડર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો એ છે એ આપણે કન્સિડર કરીએ. ચલો એની અંદર આ જે સરેરાશ સુરેખ ગતિ ઉર્જા છે એ જ તમારે ફાઇન્ડ કરવાની છે, બરાબર છે? તો ચલો જોઈએ કોને ખ્યાલ આવે છે. ચલો આ રકમ મેં તમારા સમક્ષ વિદ્યાર્થી મિત્રો રજૂ કરી દીધેલી છે. સ્વાધ્યાયનો દાખલો છે, સ્વાધ્યાયનો 7 નંબરનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. જબરજસ્ત એવો 3 માર્કરની અંદર પૂછી શકાય એવો દાખલો, બરાબર? ચલો ક્વેશ્ચન રીડ કરીએ. હિલિયમ પરમાણુ માટે, પેલા તો હિલિયમ શબ્દ આપ્યો એટલે હિલિયમ વાયુ છે એના પરમાણુ માટે ઓરડાના તાપમાન એટલે 27 ડિગ્રી સેલ્સિયસ, પછી સૂર્યની સપાટી પરના તાપમાન 6000 કેલ્વી. જો એક જબરજસ્ત વસ્તુ તમારા માટે વિદ્યાર્થી મિત્રો, તમને એમ થાય સૂર્યનું તાપમાન છે એ કઈ રીતે મેઝર કરતા હશે? ત્યાં જઈ તો શકતા નથી, એવું તો આપણને થાય આલો ભાઈ સૂર્યની મુલાકાત લેતા આવીએ અને સપાટી ઉપર આટો મારતા આવીએ અને નિરાતે આપણી પાસે તાપમાન મેળવવાના જે સાધનો છે એ લેતા જાય ને તાપમાન માપીને પાછા રિટર્ન થઈ જાય.
આ કઈ ભાઈ જૂનાગઢથી આપણે થોડી ને અમદાવાદ જવું છે તો આ ગયા રિટર્ન થયા હે, તો આ આ વસ્તુ જ્યાં જઈ નથી શકાતું, તમે એની નજીક નથી જઈ શકતા, તો એનું વિદ્યાર્થી મિત્રો તાપમાન કઈ રીતે માપી શકાય? તો એ કન્સેપ્ટ આવશે, આપણે ભણશું 11th ચેપ્ટરની અંદર, તમે આ વસ્તુ છે એના દર્શન કરશો, બરાબર છે? કઈ રીતે જોશો એ બધી જ વસ્તુ આવશે, એક સમીકરણ આવશે જેની મદદથી તમે ત્યાં ત્યાં જવાનું નથી છતાં પણ તમને તાપમાન મળી જશે, કારણ કે એના કિરણો તો અહીંયા આવે છે ને, જે પદાર્થને સપાટીમાંથી કિરણો રિલીઝ થતા હોય, ઉત્સર્જિત થતા હોય, એની મદદથી તમે પદાર્થની સપાટીનું તાપમાન માપી શકો. કઈ રીતે એ ભણશું, પણ આ તો મેં અત્યારે કહી દીધું. તો અત્યારે તમે કન્સિડર કરો કે અચ્છા એટલું તાપમાન છે, અને કોઈ એક સ્ટાર છે, કોઈ એક તારાનું કેન્દ્ર છે જ્યાં તાપમાન છે 10 મિલિયન. મિલિયન એટલે 10 ની કેટલી ઘાત થાય? ચલો ફટાકથી તમારા માટે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન, આ મિલિયન એટલે 10 ની કેટલી ઘાત થાય? તો તમારા માટે આ ક્વેશ્ચન, ચલો ફટાકથી આનો ઝડપ આપો, આનો આન્સર છે ઝડપથી આપો. ઝડપ આપો નહીં, ઝડપ નથી આપવાની ભાઈ, હે ને? ઝડપ તો તમે બીજા ચેપ્ટરમાં જોયેલી હશે કે વેગ બરાબર અંતરના છેદમાં સમય થાય, એવી રીતે ઝડપ બરાબર પથ લંબાઈના છેદમાં સમય થાય. વાહ ભાઈ વાહ, તમારું કન્સેપ્ટ મજબૂત જ છે. પણ અત્યારે ઝડપથી મને એ કહ્યું કે 10 ની કેટલી ઘાત થાય? વેરી ગુડ માય ફ્રેન્ડ, વેરી ગુડ. તો 10 ની 6 ઘાત એટલે મિલિયન થાય, આ વસ્તુ મગજમાં રાખજો, બરાબર? તો મિલિયન એટલે વિદ્યાર્થી મિત્રો 10 ની કેટલી ઘાત થશે? તો કે 6 ઘાત થશે. ઓકે, હાલો કશો જ વાંધો. હવે તમારે અહીંયા સરેરાશ ઉષ્મીય ઉર્જા એવું મેળવવાનું છે. જુઓ તો સરેરાશ ઉષ્મીય ઉર્જા, મેં તમને એટલે જ સિમ્બોલ મેં તમને કીધું હતું ને, આપણે જે સમીકરણ મેળવી ગયા સરેરાશ સુરેખ ગતિ ઉર્જાનું, એનો સિમ્બોલ મેં કેના બદલે ઈ તમને કન્સિડર કરાવેલો હતો, કારણ કે મને ખબર હોય આગળ આવું થવાનું છે. તમે એને કહેતા હતા તાપમાનનું ગતિકીય અર્થઘટન, એટલે તાપમાન સાથે સંકળાયેલી ઉર્જા છે, ઉષ્મા સાથે સંકળાયેલી જે ઉર્જા છે ને, કહેવાય એને ઉષ્મીય ઉર્જા પણ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ સરેરાશ ઉષ્મીય ઉર્જા છે ને, એ સરેરાશ સુરેખ ગતિ ઉર્જાનું જ બીજું નામ છે, એટલે જ મેં કીધું એ તમને સરેરાશ સુરેખ ગતિ ઉર્જા કહીએ તો પણ ભલે, સરેરાશ ઉષ્મીય ઉર્જા કહીએ તો પણ ભલે, આપણે એનું સમીકરણ સેમ ટુ સેમ જ લેવાનું છે. એટલે જ મેં તમને ઉર્જા તરીકે સિમ્બોલ કેપિટલ ઈ આપી દીધો, તો એમાં એક પણ પ્રકારનું કન્ફ્યુઝન ન રહે. ક્લિયર? કમ્પ્લીટેડ? ડન? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ જગ્યાએ તમને સરેરાશ સુરેખ ગતિ ઉર્જા કહીએ તો પણ ભલે અને સરેરાશ ઉષ્મીય ઉર્જા કહીએ તો પણ ભલે, સમીકરણ લેવાનું છે સેમ ટુ સેમ. ખ્યાલ પડ્યો શું કામ? કારણ કે તાપમાન સાથે સંકળાયેલી છે એટલે એનું આવું નામ પાડેલું છે. અચ્છા, હવે પ્રશ્ન તમારા માટે ઈ છે વિદ્યાર્થી મિત્રો, તમે પસંદગી કયા સમીકરણ ઉપર ઉતારશો? તમારી પાસે જે આ ઉર્જા છે એના 3 સમીકરણો છે, 3/2 KBT, પછી અથવા તો આ ન લેવું હોય તો આના બદલામાં ઓપ્શન છે 3/2 RT, આ ન લેવું હોય તો આના અથવામાં ઓપ્શન છે 3/2 μRT. ચલો તમને હું ઓપ્શન આપી દઉં, ઓપ્શન નંબર A, ઓપ્શન નંબર B અને ઓપ્શન નંબર C. આ દાખલો ગણવા માટે આમાંથી કયું સમીકરણ તમારે કન્સિડર કરવાનું છે, A, B કે C? ચલો સિમ્પલ ક્વેશ્ચન છે માય ફ્રેન્ડ, આ 3માંથી કોઈ એક સમીકરણ અહીંયા આવશે. તમારે એટલું ધ્યાન રાખવાનું, જો અણુ શબ્દ હોય તો આ સમીકરણ આવે, 1 મોલ વાયુ શબ્દ હોય તો આ શબ્દ આવે, μ મોલ વાયુ શબ્દ હોય તો આ સમીકરણ આવે. તો પેલા જુઓ તો અહીંયા તમને હિલિયમ વાયુ આપેલો છે, અહીંયા વાયુ તરીકે વિદ્યાર્થી મિત્રો કોણ આપેલો છે? તો કે હિલિયમ આપેલો છે. આ હિલિયમ છે એ કેટલો આપેલો છે? 1 મોલ 2 મોલ 3 મોલ? ના, એ કે સાહેબ 1 મોલ નથી આપેલો. તો આના ઉપર તો ક્રોસ આ તો નહીં જ આવે, 2 મોલ 3 મોલ 8 મોલ 9 મોલ એવું કઈ નથી આવી નહીં આવે. તો એ કે અહીંયા આપેલો છે પરમાણુ, પણ આ સમીકરણ તો અણુનું, તો આઈ નથી. તો કરવું શું? પણ ભાઈ તમે વિચારો તો ખરા, તમને ખબર હોવી જોઈએ હિલિયમ વાયુ એનું નામ છે એક પરમાણ્વીય. શું કામ એને આને એક પરમાણ્વીય કહે હે? મેં તમને આનું મતલબ એક વખત સમજાવેલો હોય. એક પરમાણ્વીય એટલે શું? પેલા દાખલામાં ઉદાહરણની અંદર ખબર, ઓક્સિજન છે એ દ્વિપરમાણ્વીય, એટલે શું? તો કે ઓક્સિજનનો એક અણુ તમે ઓટો જ લખો છો, હાઇડ્રોજનને H2 જ લખો. તો આ ઓટો લખતા હોઈએ
તો ઓટુ વિદ્યાર્થી મિત્રો લખો તો આ એક ઓ અને આ બીજા ઓ, તો બે પરમાણુ થઈ એક અણુ બોલે, બોલો બે પરમાણુ થઈને એક અણુ બને એટલે એને દ્વિપરમાણ્વીય કહેવાય. પણ તમે નિયોન લખો તો, હિલિયમ લખો તો આની અંદર એક જ પરમાણુ હોય ને, એક જ અણુ હોય, હે ને? આ તમે હિલિયમ Hg2 નથી લખતા, એ તમને ખબર હોય, એ કેમેસ્ટ્રીનો કન્સેપ્ટ છે, ક્યાં 2 લખવા ક્યાં ન લખવા, શું છે શું નહીં, બરાબર. પણ આપણે અત્યારે જે વાત કરીએ એમાં Hg હિલિયમ એટલે આમ જ લખે, તો આ એક પરમાણુય છે. એક પરમાણુયનો વિદ્યાર્થી મિત્રો મતલબ થાય તમે એની અંદર એક અણુ કયો તોય ભલે અને એક પરમાણુ કયો તોય ભલે. આનો મતલબ થાય એક અણુ કયો તોય ભલે અને એક પરમાણુ કયો તોય ભલે. તો રકમમાં ભલે તમને પરમાણુ આપેલા છે, રકમમાં ભલે તમને પરમાણુ આપેલા છે, પણ તમે એને અણુ પણ કન્સિડર કરી શકો. એટલે આ તો ડન થઈ ગયું, ઇક્વેશન તો ડન થયું પહેલાં કે ભાઈ આનાથી આગળ વધવાનું છે. ઘણા નહીંતર એમ વિચારે છે પહેલામાં પહેલું ઇક્વેશન, બીજામાં બીજું, ત્રીજામાં, અરે ભાઈ એવું નથી. ઇસ કન્ડિશન તો સેમ જ છે, તમારે હિલિયમ પરમાણુ માટે જ મેળવવાની છે, પણ ત્રણ અલગ અલગ તાપમાન માટે મેળવવાની છે. કેટલા અલગ અલગ તાપમાન માટે? ત્રણ અલગ અલગ તાપમાન માટે મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા તમારે આ વસ્તુને મેળવવાનું છે ઓરડાના તાપમાને. ચલો તો પહેલા ઓપ્શન કન્સિડર કરીએ, નંબર વન વિદ્યાર્થી મિત્રો, અને એ છે તમારે ઈ મેળવવાનું છે. ઈ બરાબર કેટલા, ક્યારે? તો કે તાપમાન આપેલું છે ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ, પણ બોલી જાવ વિદ્યાર્થી મિત્રો સેલ્સિયસ ન ચાલે, ખબર છે સેલ્સિયસ ન ચાલે, પ્લસ 273, તો આનું આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 300 કેલ્વિન, રાઈટ? ઓકે ચલો, તો હવે આ ડેટા છે એ મુજબ આ પેલું E બરાબર 3/2 KBT, ચલો કિંમત મૂકો ભાઈ, આ 3/2 એટલે 3/2 KB ની કિંમત, બોલ્સમેનનો અચળાંક, જો હું એકમ સાથે લખીશ, 1.38 ગુણાકારમાં 10^-23 જૂલ પર કેલ્વિન, આનું એકમ થાય જૂલ પર કેલ્વિન. પછી ટી અહીંયા કેટલા છે? 300, તો અહીંયા હું લખીશ 300 કેલ્વિન, બરાબર. એક વખત એકમ મૂકી અને ચર્ચા કરશું પછી તો તમને ખ્યાલ આવી જશે ઈ બરાબર. જોવો તો અહીંયા એકમની અંદર વિદ્યાર્થી મિત્રો આ જે કેલ્વિન છે અને કેલ્વિન છે કેન્સલ થશે, તો એકમમાં શું મળશે ભાઈ? જૂલ મળશે. પેલા ઘાતનું બતાવવાનું હંમેશા, તો ઘાતનું બતાવો. ચલો ઘાત કેટલી મળે? 10^-23 ઘાત. હવે ખાસ કોઈની ભૂલ ન પડે, કેલ્ક્યુલેશનમાં કોઈની ભૂલ ન પડે, તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે 3 × 1.38 × 300 / 2. ચલો આનો જવાબ કયો ફટાકથી ભાઈ. આ કેલ્ક્યુલેશનનો તમારે આન્સર કહેવાનો છે ફૂલ સ્પીડમાં, પણ મિસ્ટેક ન થાય એવી રીતે. અગેન હું રિપીટ કરું છું, 3 × 1.38 × 300 જે મળશે એને ભાગાકારમાં વિદ્યાર્થી મિત્રો તમારે કરવાના છે 2, બરાબર. એટલે આનો આન્સર તમને જે તમે અત્યારે મને કમેન્ટની અંદર જણાવો છો એ મુજબ વિદ્યાર્થી મિત્રો અહીંયા મળશે 621, રાઈટ? ઓકે, હવે આપણી પેલી મેથડ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા જે આપણું સ્ટ્રક્ચર છે કેવું છે, એક આંકડા પછી પોઈન્ટ હોય ને, તો હું આ 621 નથી લખવા, મારે એને 6.21 લખવા છે. જો અહીંયા ખાસ ભાઈ આ હોય એને એમ નમો, આનું મર્ડર ન કરતા, આ 10^-23 ઘાત એમનેમ જ છે, નો ચેન નો ચાળા. ઓકે, અહીંયા જોવો તો આ 621 રૂપિયા હતા, એમાંથી 6 રૂપિયા તમે કર્યા એટલે કિંમત ઘટે છે. બોલો કિંમત ઘટે છે, તો વિદ્યાર્થી મિત્રો ઘાત શું થશે? વધશે, એ તો ફાઇનલ થઈ ગયું. કિંમત ઘટે તો ઘાત વધે, કેટલી ઘટે? તો પોઈન્ટ અહીંયા હતો, અહીંથી અહીંયા લીધો આ પેલો જમ્પ અને આ બીજો જમ્પ, એટલે 2 જેટલી વધશે, તો તમને ફાઇનલી મળશે વિદ્યાર્થી મિત્રો ઈ બરાબર 6.21 × 10^-21 અને જૂલ, જે માગેલ અને સુપર ડુપર હટકે જવાબ છે. ડન, ક્લિયર, પરફેક્ટ. ઓકે ચલો, તો હવે વિદ્યાર્થી મિત્રો બીજું તાપમાન જોઈ લ્યો. બીજું તાપમાન જુઓ તો બીજું આપ્યું છે સૂર્યની સપાટી પરના તાપમાન, એટલે 6000 કેલ્વિને. આની આ વસ્તુ તમારે ફાઇન્ડ કરવાની છે, પણ 6000 કેલ્વિને. ચલો તો બગડે 2 કન્સિડર કરીએ ભાઈ. હવે વળી પાછા ઈ જ મેળવવાના છે, પણ હવે તાપમાન આપ્યું છે 6000 કેલ્વિન, પણ કેલ્વિન ચાલે, બધું ન ચાલે એમનો, એટલે સેલ્સિયસ ન ચાલે. સેલ્સિયસ હોય તો કેલ્વિનમાં ફેરવવાના, કેલ્વિનમાં હોય તો સ્વાગત કરવાનું હસતા, બરાબર છે? તો સ્વાગત કરી અને વિદ્યાર્થી મિત્રો આન્સર છે મેળવી નાખીએ, ઈ બરાબર 3/2 KBT. ચલો આગળ વધો ને વધતા રહ્યો ફટાકથી. આ 3/2 લ્યા KB એટલે શું થાય? તો 1.38 એ અચળ છે, એ કંઈ બદલાય નહીં, એક એક દાખલામાં ન બદલાય ને. હવે મોટા થઈ ગયા,
સીધો જવાબ જૂલમાં જ આવશે, તમને ખબર પડી ગઈ બરાબર. અચ્છા ઓકે, અને આ કેટલા કેલ્વિન છે? તો કે 6000 કેલ્વિન છે. હાલો, તો પહેલાં જીવનમાં કેનું પતાવવાનું ભાઈ? ઘાતનું પતાવવાનું. તો અહીંયા 10^-23 ઘાત જૂલ છે. કરો ગુણાકાર અને ભાગાકાર, ગુણાકાર અને ભાગાકાર, ફટાકથી 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 ઝડપથી અને સરસ સાચો અને મજેદાર આન્સર આપવાનો છે. એકવાર બોલી જાઉં, આવેલું છે કંઈક આવું, 3 ગુણાકારમાં 1.38, ગુણાકારમાં 6000, અને જે આવે એને તમારે 2 વડે ભાગવાના છે. બરાબર છે, 2 વડે ભાગવાના છે. એટલે શું જવાબ આવ્યો? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, જબરજસ્ત જબરજસ્ત. બધાની કમેન્ટ હટકે છે અને બધાનો જવાબ સાચો છે, કારણ કે હવે કેલ્ક્યુલેશનમાં તમે માસ્ટર થઈ ગયા છો. બરાબર, તો 12,420 શું આન્સર આવે છે? વેરી ગુડ, વેરી ગુડ માય ફ્રેન્ડ. તો કે 12,420 આન્સર આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો, સ્ટાન્ડર્ડ ફોર્મ ભૂલવાનું નહીં, સ્ટાન્ડર્ડ ફોર્મ. ચલો ચલો ચલો, તો અહીંયા 10^-23 ઘાત એઝ ઇટ ઇઝ, નો ચેન નો ચારા. હવે આને લખો, આને લખો, આને લખો 1.2420. તો ગુણાકારમાં 10 કેટલી ઘાત જોવો, તો 12,000 રૂપિયામાંથી 1 રૂપિયો થઈ ગયો ભાઈ. કિંમત ઘટે છે તો ઘાત વધે છે. કેટલા જમ્પ માર્યા અહીંયા પોઈન્ટ હોય? આ પહેલો જમ્પ, બીજો જમ્પ, ત્રીજો જમ્પ અને ચોથો જમ્પ. તો અહીંયા પ્લસ કેટલા આવશે? 4. એનો મતલબ ઈ બરાબર 1.242, પછી 0 ન લખો તો ચાલે. અને 10^-23 પ્લસ 4, જો અહીંયા ઘણા ઉતાવળમાં 26 કરી નાખે ભાઈ, -23 પ્લસ 4 છે. તો -23 અને પ્લસ 4 એટલે -19 જૂલ થશે, જે માગેલ અને 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 સુપર ડુપર હટકે જવાબ છે. ડન, ક્લિયર, પરફેક્ટ. તો એક વખત, લાસ્ટ વખત આ જે વસ્તુ છે બતાવી દો વિદ્યાર્થી મિત્રો. હવે 10 મિલિયન કેલ્વિન છે, 10 મિલિયન માટે તમારે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ મેળવવાની છે. તો ચલો એ લાસ્ટ મેળવી નાખીએ, એટલે આપણું કામ છે વિદ્યાર્થી મિત્રો એ હટકે રીતે, ધમાકેદાર રીતે પૂરું થાય. તો હવે લાસ્ટ વન, નંબર 3, આ જે દાખલો છે એનો નંબર 3 ભાગ. તો કે ઈ બરાબર કેટલા ક્યારે? તો કે તાપમાન 10 મિલિયન, 10 એટલે 10 મિલિયન એટલે 10^6. તો 6 અને 1 કેટલા થઈ જશે? 7. તો 10^7 કેલ્વિન છે વિદ્યાર્થી મિત્રો. હસતા હસતા સ્વાગત કરવામાં આવશે. ઓકે ચલો, તો અહીંયા ઈ બરાબર 3/2 KBT. હાલો, 3/2 KB એટલે 1.38 ગુણાકારમાં 10^-23 ઘાત, અને અહીંયા 10 કેટલી ઘાત? 7 ઘાત. બરાબર, તો પહેલાં ઘાત કેટલી આવે? હાલો એ કન્સિડર કરીએ, -23 અને +7, એટલે અહીંયા 10 કેટલી ઘાત આવશે વિદ્યાર્થી મિત્રો? -16 ઘાત થઈ જશે ને, કારણ કે આમાંથી 7 તમારે બાદ કરવા પડે. અને જવાબ કેમાં આવશે? જૂલમાં આવે. ચલો મને આ તો સિમ્પલ વસ્તુ 1.38 ગુણાકારમાં 3 અને ભાગાકારમાં 2 કરીને બતાવો. વાહ ભાઈ વાહ, અત્યારે તો ઘણા મિત્રોનો જવાબ એડવાન્સ આવી ગયો, એડવાન્સ આવી ગયો. ખબર જ હોય આ જ રીતની ગણતરી છે તો પછી એમાં અહીંયા બાકી શું હોય? બરાબર ને, તો આનો આન્સર આવે છે વિદ્યાર્થી મિત્રો 2.07. મળે છે ને, મળે જ ને, એમાં શું હોય? તો કે 2.07 આવો આન્સર તમને આવે છે. તો જે માગેલ અને સુપર ડુપર હટકે જવાબ છે વિદ્યાર્થી મિત્રો. તો આ તમારા માટે અહીંયા હાજર છે સ્વાધ્યાયનો કેટલામો દાખલો ભાઈ? તો કે સ્વાધ્યાયનો 7મો દાખલો. 3 માર્કનો આ ફંડા આપણે વ્યવસ્થિત રીતે કન્સિડર કરી નાખો માય ફ્રેન્ડ. ઇક્વેશન નક્કી કરતા આવે, આ જ દાખલામાં જો અહીંયા એવું હોત ને કે 1 મોલ હિલિયમ વાયુ, તો 3/2 RT થી તમે કરત. અને આ જ દાખલામાં જો અહીંયા એવું આવે ને કે 5 મોલ હિલિયમ વાયુ, 5 મોલ હિલિયમ વાયુ, તો તમે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ છે એ તમે કન્સિડર કરી શકો છેલ્લા ઇક્વેશનથી, 3/2 μRT થી. બરાબર છે, ક્લિયર છે, પરફેક્ટ છે, ડન છે. વાહ ભાઈ વાહ, સરસ. ચલો તો હવે આ દાખલો તમારે, આ દાખલો એક અહીંયા એક્સ્ટ્રા તમને આની આ જ વસ્તુ આપું છું. હોમવર્કમાં તમારે 2 વસ્તુ કરવાની છે. નંબર 1, જો આ દાખલામાં એવું કીધું હોત તો 1 મોલ હિલિયમ વાયુ માટે તો શું કરવાનું? ત્રણે ત્રણ કેસ, આ પહેલો અને આ બીજો. અહીંયા એવું કીધું હોત 5 મોલ હિલિયમ વાયુ માટે તો તમારે શું કરવાનું? મને ખબર પડી ગઈ તમને આવડે જ છે, પણ એક વખત ગણતરી કરી લેવાની, ગણતરીની પ્રેક્ટિસ કરવી ખાસ ઇમ્પોર્ટન્ટ છે. હિન્ટ આપી દઉં, અહીંયા કયું સમીકરણ તમે વાપરશો? અહીંયા 3 કેસમાં તમે સમીકરણ વાપરશો 3/2 RT. અને અહીંયા હિન્ટ આપી દઉં, અહીંયા તમે 3 કેસમાં સમીકરણ વાપરશો વિદ્યાર્થી મિત્રો ઈ બરાબર 3/2 μRT. ડન, ક્લિયર, પરફેક્ટ છે.
બરાબર. હકીકતમાં આ સમીકરણ તમે ધ્યાનમાં રાખો ને તોય ચાલે, કાં આમાં એક મૂકો તું, મ્યુ બરાબર એક મોલ મૂકો તું, એ આજ આવી જાય. જો એક મૂકો એટલે આજ આવી જાય. એટલે ટૂંકમાં આ રીતે પણ પૂછી શકાય, તો તમને કન્સેપ્ટ છે એ ક્લિયર હોવો જોઈએ. તો હાલો આ ગણતરી થઈ ગઈ, જબરજસ્ત ગણતરી થઈ ગઈ. આપણે ઉર્જા રિલેટેડ જે વાત છે એ કન્સેપ્ટ છે એ જોઈ લીધેલા હતા લાસ્ટ લેક્ચરમાં, એમસીક્યુ કેમ પૂછાય. હવે મેં તમને એક આ દાખલો છે એ પણ મજેદાર રીતે કરાવી દીધો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક નવા ટર્મ વિશે વાત કરવાની છે, એની હું તમને થોડીક માહિતી આપી દઉં. અને એ ટર્મ છે આર એમ એસ ઝડપ. સમજો, એક નવી ઝડપ તમારી સામે આવે છે, આર એમ એસ ઝડપ. તમને સરેરાશ ઝડપ તો ખબર હોય, સરેરાશ ઝડપ ક્યારે લેવી પડે? તો કે ઘણી બધી ઝડપ તમારી પાસે અવેલેબલ હોય અને બધા વતી એક જ કિંમતને રિપ્રેઝેન્ટ કરવી હોય તો તમારે સરેરાશ ઝડપ લેવી પડે, રાઈટ? તો તમને એમ થયા આરએમએસ ઝડપ ક્યારે લેવી પડે? આરએમએસ ઝડપ એ વિદ્યાર્થી મિત્રો એક એવી ઝડપ છે કે તમારી પાસે ઘણી બધી અવેલેબલ વસ્તુ છે, ઘણી બધી અવેલેબલ ઝડપ છે. માનો કે વાયુની અંદર ઘણા બધા અણુ હોય ને, કોક આમ ગતિ કરે છે, કોક આમ ગતિ કરે છે, કોક આમ ગતિ કરે છે, કોક આ રીતે આમ ગતિ કરે છે. તો જો બધાની દિશા પણ અલગ અલગ અને બધાના મૂલ્ય પણ અલગ અલગ, તો આવા કેસમાં તમે આરએમએસ ઝડપ લઈ શકો. પણ કે સાહેબ સરેરાશ ઝડપ એટલે તમને ખબર હતી કે બધાયનો સરવાળો, ભાગાકારમાં જેટલા અવલોકન હોય એની સંખ્યા, એમાં આવું કંઈ અહીંયા કંઈ સમીકરણ છે? છે બોસ, સમીકરણ છે. જો ખાસ સમજો, આ આરએમએસ ઝડપનું સમીકરણ શું છે? પહેલાં એને તમે ખાલી એમ કહો ને કે ભાઈ તમારું આખું નામ તો કયો, તો ત્યાં જ તમને ઘણા બધા આઈડિયા આવી જશે. જો આ આર એટલે વિદ્યાર્થી મિત્રો થશે રૂટ. બોલો, આર કોના માટે છે? રૂટ માટે છે. આ એમ એટલે વિદ્યાર્થી મિત્રો થશે મીન. આ એમ કોના માટે છે? મીન માટે છે. અને આ એસ કોના માટે છે? તો એસ છે વિદ્યાર્થી મિત્રો સ્ક્વેર માટે, બરાબર. હવે આનું ગુજરાતી કન્સિડર કરીએ. આ રૂટ એટલે તમે કન્સિડર કરી શકો વર્ગમૂળ થાય, શું કહે? વર્ગમૂળ. મીન એટલે વિદ્યાર્થી મિત્રો સરેરાશ થાય. બોલો, મીન એટલે શું થાય? સરેરાશ થાય. અને સ્ક્વેર એટલે શું થાય? તો કે સ્ક્વેર એટલે વર્ગ થાય. આ ત્રણ શબ્દ ક્લિયર થયા? રૂટ, મીન અને સ્ક્વેર. સ્ક્વેર એટલે વર્ગ, મીન એટલે સરેરાશ, અને રૂટ એટલે વર્ગમૂળ. હવે તમને હું આની અંદર પ્રોસેસનો નંબર આપી દઉં. પહેલા કઈ પ્રોસેસ કરવાની, પછી કઈ પ્રોસેસ કરવાની, ને પછી કઈ કરવાની. પહેલા તમારે વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાંથી શરૂ કરવાનું. પહેલી પ્રોસેસ કરવાની વર્ગ. બોલો, પહેલી પ્રોસેસ કરવાની વર્ગ. આ હું તમને ઇક્વેશન જે આરએમએસનું ડિફાઇન કરેલું છે એ હું તમને કહું છું તમારે કઈ રીતે લેવાનું છે, પહેલા કઈ પ્રોસેસ કરવાની છે. તો પહેલા વર્ગ કન્સિડર કરવાનું છે, પછી સરેરાશ કન્સિડર કરવાની છે, અને પછી વર્ગમૂળ કન્સિડર કરવાનું છે. હાલો આ પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ, આ નામ ખબર પડી ગયા. હવે તમે એકાદું એક્ઝામ્પલ આપો ને, અહીંયા કંઈક એક્ઝામ્પલ સામે હોય ને તો મજા આવે. જેમ કે પહેલાં તો આ ક્યારે લઈ શકાય? એક કરતાં વધારે ઝડપ હોવી જોઈએ. તો બોલો, વાયુની અંદર કેટલા અણુ હોય? એક કે અનેક, એક કે અનેક, એક કે અનેક. ડેફિનેટલી માય ફ્રેન્ડ, અનેક હોય. તો અનેક હોય તો બધાની ઝડપ અલગ અલગ હોય, તો બધાની ઝડપ તમે કન્સિડર કરો તો અનેક ઝડપ તમારી પાસે છે. અનેક ઝડપમાંથી તમારે ખાલી એક જ કે એ બધાય વતી પ્રેઝન્ટ થાય. તમે ન હોય, માનો કે કોઈ લીડર હોય તો એ આખા ગ્રુપનો લીડર હોય તો આખા ગ્રુપની વાત પોતે પ્રેઝન્ટ કરે, એના જેવી વાત છે. તો અહીંયા માની લ્યો કે આપણે સમજવા માટે હું ત્રણ અલગ અલગ કિંમત લઉં છું. માની લ્યો કે એક કિંમત છે V1ની, એ એક તમે કન્સિડર કરો મીટર પર સેકન્ડ. માનો કે જે વેગ હોય એનો એક માજ હોય એ તમને ખબર હોય. બીજી કિંમત છે એ 2 મીટર પર સેકન્ડ છે. ત્રીજી કિંમત છે વિદ્યાર્થી મિત્રો એ 3 મીટર પર સેકન્ડ છે. આવો પ્રશ્ન છે. તો આના માટે, આટલા માટે તમારે વી આરએમએસ, જો આમ લખાય વી આરએમએસ એટલે આમ લખાય. આરએમએસ કેવા ને ક્યાં? નાના અને નીચે ને પાછા એક લાઇનમાં. જુઓ, નાના અને નીચે ને વળી પાછા એક લાઇનમાં. કોઈ આવું ન લખે વી આરએમએસ, આ ખોટું કહેવાય. આમ નહીં લખવાનું. આરએમએસ પહેલાં તો એક લાઇનમાં અને થોડાક નીચે હોવા જોઈએ. આમ આ રીતે કન્સિડર કરવાનું, ડન? ઓકે, ચલો હવે જોજો. હવે એક વસ્તુ કરતા જઈએ. તો અહીંયા તમારે વી આરએમએસ મેળવવું હોય તો પેલા શું કીધું? તો કે ભાઈ પેલા વર્ગ કરવાનું, પેલા વર્ગ કરવાનું. હાલો વર્ગ કરો, અવેલેબલ નો વર્ગ કરો. તો V1 નો વર્ગ, V2 નો વર્ગ અને V3 નો વર્ગ. હાલો આઈલું કે વાંધો નથી. પછી બે નંબર ઉપર સરેરાશ છે, એક નંબર ઉપર વર્ગ છે, બે નંબર ઉપર સરેરાશ છે. સરેરાશ એટલે અવેલેબલ વસ્તુનો સરવાળો અને ભાગાકારમાં જેટલા અવલોકન લીધેલા હોય એની સંખ્યા. તો કેટલા અવલોકન છે લ્યા? એકડે એક, બગડે બે, તગડે ત્રણ. અહીંયા આવું તો તમે કરી ગયા છો, આવી વસ્તુ તો એકવાર કરી ગયા. યાદ આવે ને? યાદ આવે ને? વેરી ગુડ, વેરી ગુડ, યાદ આવે. આ તમે શું કર્યું હતું?
આટલી વસ્તુને તમે કઈ રીતે કન્સિડર કરેલી હતી? એ કે સાહેબ તમે તમે જ કીધું હતું, તમે જ કીધું હતું, પહેલાં વીનો વર્ગ કરવાનો અને સરેરાશ એટલે યો, સરેરાશ એટલે યો, આવું જ લખ્યું હતું ને. તમે આને ભૂલી જાઓ અત્યારે, આને ભૂલી જાઓ. તો તમે આટલી વસ્તુ તો લખી જ હતી, પહેલાં વર્ગ અને પછી સરેરાશ, યાદ આવ્યું? તો આ યોવીસ સ્ક્વેર છે, આટલું ટર્મ વિદ્યાર્થી મિત્રો યોવીસ સ્ક્વેર છે. હવે ખાલી યોવીસ સ્ક્વેરમાં એક જ પ્રોસિજર ઉમેરવાની છે, બોલો. એ યોવીસ સ્ક્વેરમાં ખાલી એક જ પ્રોસિજર છે ઉમેરવાની છે. કઈ છે, કઈ છે, કઈ છે? તો કે વર્ગમૂળ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સંયુક્ત પરિવારનું તમે વર્ગમૂળ લઈ લ્યો ને તો તમારું કામ થઈ જાય. મતલબ યોવીસ સ્ક્વેર જે હતા એનું તમે વર્ગમૂળ લઈ લ્યો ને એટલે એ બીજું કાંઈ નથી પણ એ જ VRMS છે, બોલો. એ જ VRMS છે. ખ્યાલ પડે, ખબર પડે બધાને હું શું કહું છું ભાઈ? તો VRMS એટલે શું? આપણી સ્ટાઇલમાં કહીએ તો યોવીસ સ્ક્વેરનું વર્ગમૂળ. બોલી જાય, યોવીસ સ્ક્વેરનું વર્ગમૂળ એટલે બીજું કાંઈ નહીં પણ VRMS. તો અહીંયા હવે તમને કિંમત મળી જાય. તો આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો તમારે જો કિંમત મેળવવી હોય તો તમે હવે સિમ્પલી મેળવી શકો અહીંથી. તો કે તેથી VRMS બરાબર, હાલો જીને, વર્ગમૂળમાં એકનો વર્ગ વત્તા બેનો વર્ગ વત્તા ત્રણનો વર્ગ ના છેદમાં ત્રણ, બરાબર ને? તો અહીંયા આવે વર્ગમૂળમાં એક વત્તા ચાર વત્તા નવ ના છેદમાં ત્રણ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે VRMS બરાબર 14 છેદમાં 3 અને એનું વર્ગમૂળ જે આવે એ જવાબ, પણ એનો એકમ પણ મીટર પર સેકન્ડ જ હોય. RMS ઝડપ, એક પ્રકારનો તમે વેગ જ કન્સિડર કરી શકો, ઝડપ જ કન્સિડર કરી શકો. તો એનો એકમ છે વિદ્યાર્થી મિત્રો એ મીટર પર સેકન્ડ થશે. તો જો મેં તમને અત્યારે અલગ અલગ અવલોકનો માટે, અલગ અલગ અવલોકનો માટે VRMS કઈ રીતે મેળવાય એ કીધું. આટલું ક્લિયર, આટલું ડન, આટલું પરફેક્ટ ખાલી તમારી સમક્ષ. કેમ ભાઈ? સરેરાશ ઝડપ શબ્દ આવ્યો હતો, અવેલેબલનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા, એવી રીતે RMS શબ્દ આવ્યો. તો મેં પાર્ટીશન કરાવ્યા અને પછી તમને કીધું કે આ રીતે મને. આપણી સ્ટાઇલમાં કહીએ તો RMS એટલે કાંઈ નહીં, બોલો. RMS એટલે કાંઈ નહીં, પહેલાં યોવીસ સ્ક્વેર અને પછી એનું વર્ગમૂળ, પહેલાં યોવીસ સ્ક્વેર અને પછી એનું વર્ગમૂળ. તો એ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે હવે ત્રણ સમીકરણ મેળવવાના છે જબરજસ્ત સ્પીડમાં. તમારી પાસે ઇનિશિયલી વિદ્યાર્થી મિત્રો યાદ કરો, ત્રણ સમીકરણ છે. જો આ ત્રણ સમીકરણો તમારી પાસે અવેલેબલ છે, યાદ આવે? એક અણુ માટે, એક મોલ માટે, ન્યુ મોલ માટે. આમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે શું કન્સિડર કરવાનું છે? VRMS. આમાં તમને બધે યોવીસ સ્ક્વેર દેખાશે છે. જો આરિયા અહીંયા પણ છે, અહીંયા પણ છે. તો પહેલાં યોવીસ સ્ક્વેરને સમીકરણનો કર્તા બનાવવાનો, પછી પ્રેમથી ટોપી પહેરાવાની, એટલે આપણું કામ પૂરું. બસ આટલા સ્ટેપ છે, લ્યો, કાંઈ નથી, બરાબર? જો આ રીતે વાત કરીએ તો સૌથી પહેલાં હવે તમારી સમક્ષ જે રજૂ થાય છે એ છે VRMSના સમીકરણો મેળવો. કોના સમીકરણો ભાઈ? VRMS છે, VRMS ઝડપ છે, એના સમીકરણો મેળવો. જો થોડીક વખત પર્ટિક્યુલર આ બાજુ ધ્યાન, બીજી એક પણ જગ્યાએ ધ્યાન નહીં, પહેલું સમીકરણ મેળવતા આવડી ગયું એટલે તમે મારી આગળ સમીકરણ મેળવતા થઈ જશો. જુઓ, સૌથી પહેલા હું અહીંયા સ્ટેટમેન્ટ આપું છું કે એક અણુ માટે, કેના માટે? એક અણુ માટે સરેરાશ, વળી પાછી સુરેખ, વળી પાછી ગતિ ઉર્જા. તો એનું સમીકરણ આવડવું જોઈએ બોસ. એનું સમીકરણ શું છે? તો કે એક અણુ હોય ને સાહેબ તો હાફ એમ વી સ્ક્વેર આવે, પણ વી સ્ક્વેર નહીં લ્યા, યોવીસ સ્ક્વેર. વાહ ભાઈ વાહ, ડન. ઓકે, આની જમણી બાજુ શું હતી? તો કે આની જમણી બાજુ હતી 3/2 કે BT. લાસ્ટ જે આપણો લેક્ચર હતો, લાસ્ટ એપિસોડ હતો, એમાં તમને જે દુઃખ રહી ગયું હતું એ અહીંયા પૂરું કરીએ. ત્યાં હું તમને 2 અને 2 કેન્સલ નહોતો કરવા દેતો, ખબર, યાદ છે ને? હા હા, ડન. એજ તો અહીંયા કરો, અહીંયા મોજથી કરો, અહીંયા 2 કેન્સલ થઈ જાય. હાલો, યોવીસ સ્ક્વેરને સમીકરણનો કર્તા બનાવો. તો યોવીસ સ્ક્વેર બરાબર શું થાય? અહીંયા 3 KBT છે અને છેદમાં અહીંયા સ્મોલ એમ બિરાજમાન થઈ જશે. મારે RMS જોઈએ છે. VRMS એટલે શું? VRMS એટલે શું? પહેલાં યોવીસ સ્ક્વેર મેળવવાના અને પછી એને ટોપી પહેરાવાની. વાહ ભાઈ વાહ. તો જોવો તો, જોવો તો, ઇથે ભી ટોપી અને ઇથે ભી ટોપી, આવું થાય ને? બંને બાજુ વર્ગમૂળ લેતા, બંને બાજુ વર્ગમૂળ લેતા. હાલો ડન. તો આને જ શું કહેવાય? આને જ કહેવાય વિદ્યાર્થી મિત્રો VRMS. તો પહેલું સમીકરણ તમારી સામે હાજર છે, 3 KBT/m. આ પહેલું સમીકરણ થઈ ગયું. હાલ ડન. તો આગળ વધો ને વધતા જ રહ્યો ફટાકથી. ચલો બીજું સમીકરણ મેળવીએ. ચલો હવે ફૂલ સ્પીડમાં આવો. હવે તો તમને ખબર પડી ગઈ છે. હવે હું શું લખીશ? તો કે એક મોલ વાયુ માટે કેવી ગતિ ઉર્જા લ્યા? તો કે પહેલા સરેરાશ, પછી સુરેખ અને પછી
ગતિ ઉર્જા, એનો મતલબ ઈ ત્રણ સમીકરણ આવડે એટલે આ ફ્રી થઈ જાય, બરાબર. હાલો તો અહીંયા શું આવશે ભાઈ, આ જગ્યાએ આવશે એક ના છેદમાં બે, એક મોલ છે ભાઈ, એક મોલ છે એટલે એમ આવે તો હાફ એમો વી સ્ક્વેર બરાબર 3/2 RT. ચલો ફટાકથી ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય, તો ઇથે યોવી સ્ક્વેર શું મળશે, યોવી સ્ક્વેર મળે 3 RT ના છેદમાં એમો. હાલો ડન છે, ક્લિયર, સરસ. ચલો હવે શું આવશે, યસ માય ફ્રેન્ડ, વેરી ગુડ. બંને બાજુ ટોપી પહેરાવતા કામ પૂરું. આને શું કહેવાય લ્યા, VRMS. તો બીજું સમીકરણ મળી ગયું, જો આટલી જ વારમાં બીજું સમીકરણ 3 RT ના છેદમાં MO, આને કહેવાય સમીકરણ નંબર 2. હાલો આટલું ક્લિયર. નંબર ત્રણ ભાઈ, એક અણુ આવી ગયો, એક મોલ આવી ગયો, હવે એક જ બાકી છે, કોણ? મ્યુ મોલ. તો હવે તમારે ટાઇટલ આપી દેવાનું મ્યુ મોલ વાયુ માટે. પેલા તો કેવી ભાઈ, તો કે સરેરાશ, પછી કેવી, તો કે સુરેખ, અને પછી કેવી, તો કે ગતિ ઉર્જા. ઓકે, ચલો અહીંયા સમીકરણ ફટાકથી ફૂલ સ્પીડમાં. ઓ ભાઈ, હાલો આનું દળ શું થાય, આનું દળ શું થાય, તો કે કેપિટલ એમ, તો કે હાફ એમ વી સ્ક્વેર બરાબર 3/2 મ્યુ આર ટી અથવા તો પીવી, બે ચાલે. પણ આ મોટું વી છે લ્યા, ધ્યાન રાખજે જીવનમાં, આ છોટું વી એટલે વેગ કહેવાય, આ મોટું વી એટલે કદ કહેવાય. મારો ભાઈ ઉડાડતા નહીં, નકર ઉડી જાશો તમે, બરાબર. એ તો ઉડતા ઉડશે, તમે ઉડશો એટલે આ ઉડે નહીં. ઓકે, ચલો આને ઉડાડને ભાઈ, તારે મજા જ લેવી હોય તો અહીંયા ઉડાડ, આ બે બે કેન્સલ. હાલો તો યોવી સ્ક્વેર બરાબર શું થશે, તો કે 3 PV. જો આવી આદત થઈ જવી જોઈએ, કેપિટલ વી જ લખાવો જોઈએ, નહીતર મિસ્ટેક થશે. ના છેદમાં કેપિટલ એમ. હવે તો અહીંયા ઇથે ભી ટોપી અને ઇથે ભી ટોપી, વાહ ભાઈ વાહ. તો લાસ્ટ ઇક્વેશન છે એ કન્સિડર કરી લઈએ, કે VRMS બરાબર √3 PV/M. તો જે માગેલ અને સુપર ડુપર હટકે જવાબ છે. તો આ VRMS ના વિદ્યાર્થી મિત્રો, આપણે સમીકરણ મેળવી લીધા. કેટલા સમીકરણ તમારી સમક્ષ છે? ત્રણ સમીકરણ તમે કન્સિડર કરી શકો. જો આને એક બોક્સ નથી તો બોક્સ આપી દે, એટલે એની મજા આવી જાય, એ મોજમાં આવી જાય. ડન. તો આ ત્રણ સમીકરણો તમારા વિદ્યાર્થી મિત્રો ક્લિયર થાય છે. તો આ બસ વાર્તા પૂરી, ત્રણ સમીકરણો મેળવવાના હતા જે VRMS ના હતા. હજુ મેઇન એક સમીકરણ તો તમે ભૂલી જાઓ છો વિદ્યાર્થી મિત્રો, એક સમીકરણ તો તમે ભૂલી જાઓ છો, એવું કેમ ચાલે? આ બધી ચર્ચા તમે કઈ રીતે, આ બધી સરેરાશ, સુરેખ, ગતિ ઉર્જાની ચર્ચા થઈ, આ VRMS ની ચર્ચાથી આ બધાનું જે સર્જન છે એ ક્યાંથી થયેલો હતો, કયા સમીકરણથી આ બધી વસ્તુનું સર્જન થયેલું હતું? ચલો મારે કમેન્ટમાં આન્સર જોઈ, આ કમેન્ટની અંદર મારે એ વસ્તુ જોઈ છે કે આ VRMSની જે ચર્ચા છે, જે સરેરાશ સુરેખ ગતિ ઉર્જાની ચર્ચા છે, આ બધી જ ચર્ચા વિદ્યાર્થી મિત્રો ક્યાંથી કરેલી હતી? યાદ કરો, થોડાક ફ્લેશબેકની અંદર જતા રહો કે આ ભાઈ બધી કથા ક્યાંથી સ્ટાર્ટ થયેલી હતી. વાહ ભાઈ વાહ, યાદ છે, વેરી ગુડ. આ બધી જ ચર્ચા સ્ટાર્ટ થયેલી હતી આદર્શ વાયુ માટે, જે તમે દબાણનું સમીકરણ લખેલું હતું ને, ત્યાંથી વિદ્યાર્થી મિત્રો આ ચર્ચા સ્ટાર્ટ થયેલી હતી. તો એનું સમીકરણ શું હતું? તો કે દબાણ કેપિટલ P બરાબર 1/3 ρ × V² પણ UV². તો અહીંયા છે જ, તો કરતા બનાવો. ચલો આ એક બાકી રહી જાય, કેમ ચાલે ભાઈ? તો અહીંયા યોવી સ્ક્વેર બરાબર શું મળે? તો કે 3 અહીંયા જશે, રો અહીંયા જશે, તો 3P/ρ. ડન, બસ પૂરું થઈ ગયું અહીંથી. તો ઇથે ભી ટોપી અને ઇથે ભી ટોપી, તો આને જ શું કહે વિદ્યાર્થી મિત્રો, આને જ કહેવાય VRMS. તો આ ઇક્વેશનને તમે આ રીતે કન્સિડર કરી શકો, √3P/ρ, જે માગેલ અને સુપર ડુપર હટકે જવાબ છે. ડન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટોટલ તમારે 4 ઇક્વેશન ધ્યાનમાં રાખવાના થશે, પણ મુખ્યત્વે ત્રણ બરાબર. યાદ આવી ગયું એક વખત, ખાલી ઝૂમ બરાબર ઝૂમ વર્ઝન કરીને કહી દઉં, એક અણુ માટે ઉર્જા. આજના લેક્ચરની શરૂઆત જ ખાલી યોવી સ્ક્વેર મેળવીને ટોપી પહેરાવાની. ડન. પછી એક મોલ માટે યોવી સ્ક્વેર મેળવીને ટોપી પહેરાવાની. ડન. પછી મ્યુ મોલ માટે યોવી સ્ક્વેર કરી અને ટોપી પહેરાવાની. પછી અહીંયા, તો કે આ સમીકરણ થોડુંક વિદ્યાર્થી મિત્રો આપણને સ્ટાર્ટિંગમાં હેલ્પ કરેલી હતી, આના થકી તો બધા સમીકરણ છે, તો આને કેમ ભૂલી જવાય ભાઈ? તો P બરાબર 1/3 ρ² આમાં V² ને ટોપી પહેરાવાની, એટલે તમને આ સમીકરણ મળી ગયું. રાઈટ, ક્લિયર, પરફેક્ટ, ડન. તો આજના લેક્ચરની જે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા થઈ, એ ચર્ચાની અંદર ટોટલ કેટલી વસ્તુ મેં
કન્સિડર કરાવી, તો સૌથી પહેલાં જે સરેરાશ સૂર્ય ગતિ ઉર્જાનો કન્સેપ્ટ હતો એ જોઈ લીધો, એને રિલેટેડ એક દાખલો પણ જોયો, તમને મેં બીજા બે દાખલા ગણવાના પણ કીધા, એની હિંટ પણ આપી દીધી, અને તમારી સમક્ષ નવા ચાર સમીકરણો છે આવી ગયા, એમાંથી મુખ્ય ત્રણ સમીકરણ જે કેમાંથી મળ્યા, સરેરાશ સૂર્ય ગતિ ઉર્જામાંથી. તો એ કન્સેપ્ટ ક્લિયર હોય તો આ કન્સેપ્ટ ક્લિયર જ હોય. તો હવે પછી આપણે આના પછી આપણે જે વાત કરવાની છે, કેમ આપણે ઈના જે એમસીક્યુઝ છે ને દાખલા છે જોયા, એમ વીઆરએમએસ માંથી કેવા કેવા પ્રશ્ન પૂછાય ને એ જોવાના છે. તો હવે પછીનો લેક્ચર વિદ્યાર્થી મિત્રો આપણો યુટ્યુબના માધ્યમથી હોય કે માઇક્રોસોફ્ટ ટીમના માધ્યમથી હોય, ઇમ્પોર્ટન્ટ બની રહેવાનો છે. સૌથી વધારે એમસીક્યુ આ વીઆરએમએસ ટોપિક છે, કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની વાત કરું છું, તમારી જેડબલી અને નીટની અંદર ફરજિયાતપણે એક ક્વેશ્ચન તો આ વીઆરએમએસમાંથી હોય જ છે. તો એનો બેઝિક ફંડા તમે ક્લિયર કરશો નેક્સ્ટ લેક્ચરમાં, તો નેક્સ્ટ એપિસોડ આપણો માઇક્રોસોફ્ટ જે ટીમ છે એની અંદર હોય કે યુટ્યુબના માધ્યમ દ્વારા હોય ચૂકશો નહીં, કારણ કે બેઝિક ફંડા છે વ્યવસ્થિત ક્લિયર થવો જોઈએ. તો આ જે એપિસોડ છે ને અહીંયા સુધી રાખીએ છીએ, આવી જ રીતે મળતા રહેશું, મળીએ નેક્સ્ટ ટાઈમ, ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ ફ્રોમ આર.કે. સર, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ ધી સેશન.